ભરૂચમાં આવેલો છે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ. ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર અર્થે બંધ કરાયો છે. ગોલ્ડન બ્રિજ બન્યો પિકનિક પોઈન્ટ. રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે બ્રિજ પર. અંકલેશ્વર તરફ વાહનોની લાગે છે લાંબી કતાર. ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજ હવે પિકનિક પોઈન્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે રવિવાર સહિતની રજાના દિવસોમાં લોકો લટાર મારવા ગોલ્ડન બ્રિજ પર આવી રહ્યા છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે. આ સાથે જ બ્રિજની બંને તરફ વાહનોનો ખડકલો પણ જોવા મળે છે. ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે ખાણીપીણીના સ્ટોલ હોવાના કારણે લોકોનો ધસારો વધુ રહે છે, જેના કારણે વાહનોની કતાર લાગતા અંકલેશ્વર તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને બોરભાઠા બેટ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જાય છે, જેના પગલે ગ્રામજનોએ આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. આ તરફ મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ ઉપર જતા હોવાથી બ્રિજ પર પણ સુરક્ષા અને સલામતીના પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. એક સમયે વાહનોથી ધમધમતો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પિકનિક પોઈન્ટ બની ગયો છે. રવિવારની રજા હોય કે અન્ય રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શહેરીજનો અહીં લટાર મારવા નીકળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે ત્યારે અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ પર આવતા સહેલાણીઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જય વ્યાસ, કને ગુજરાત, ભરૂચ.